हेलो, गुड मॉर्निंग फ्रेंड्स, कैसे हो आप सब लोग? ठीक हो गए? आज आप पाठ त्रण मूल्यांकन पेट तेनो आपणे एनो अभ्यास अने स्वाध्याय शीखीशुं। पोतपोतानी बधा बुक्स काढ़ी लेशे अने तेमां लखवानुं स्टार्ट करशो। प्रश्नोना जवाब एक एक वाक्य में लखो। प्रश्नोना जवाब एक एक वाक्य में लखो। एमां पहेलो प्रश्न छे, अनाथ बाळानुं नाम शुं हतुं? अनाथ बाळानुं नाम शुं हतुं? तेनो जवाब छे, अनाथ बाळानुं नाम तावो हतुं। अनाथ बाळानुं नाम तावो हतुं। प्रश्न बे, तावोने रस्तो साफ करता शू जड़ू? तो तावोने रस्तो साफ करता एक काटवाड़ो सिक्को जड़ो। તાઓને રસ્તો સાફ કરતા એક કાટવાળો સિક્કો જડ્યો। પ્રશ્ન ત્રણ, તાઓની આંખમાં સાથી ઝળઝળિયા આવી ગયા। તાઓની આંખમાં સાથી ઝળઝળિયા આવી ગયા। તેનો જવાબ છે, ભિક્ષુને દાનમાં આપવા માટે તાવો પાસે કાટ લાગેલા સિક્કા સિવાય કશું ન હતું, તેથી એની આંખમાં ઝળઝળિયા આવી ગયા। તેથી તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા। પ્રશ્ન ચાર, એક ભિક્ષુકે ઊભા થઈને મઢના વડાને શું કહ્યું? તો એક ભિક્ષુકે ઊભા થઈને મઢના વડાને કહ્યું, એક નાની છોકરીએ આપેલો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો। બધાને પ્રશ્ન એક લખાઈ ગયો હશે? હવે પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો લખો, વેપારી સ્ત્રીને ત્યાં તાઓએ સૌના દિલ કેવી રીતે જીતી લીધા? તો તેનો જવાબ લખો, તાઓ ઘરના કામ દિલથી કરતી, કદી કોઈ કામ એને બતાવવું પડતું નહીં, ચીવટ અને ચોકસાઈથી એ કામ કરતી, વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, ફળિયું
ઓસરી અને ઓરડા વાળીને ચોખ્ખા ચણક કરી દે. અનાજ સફાઈમાં કશી જ ફરિયાદ ન આવે. તાવો એવી કોઈ બૂમ પડે કે જી કહેતી હાજર થઈ જતી, જી કહેતી ને આવી જતી, એમ તરત જ હાજર થઈ જતી. તેવી રીતે સૌના દિલ જીતી લીધા, તેવી રીતે તાઓએ સૌના દિલ જીતી લીધા. બધાને પ્રશ્ન એક લખાઈ ગયો હશે, પ્રશ્ન એકના પ્રશ્ન બેનો. પહેલો પ્રશ્ન, હવે આપણે લખીશું પ્રશ્ન બે. એનો પ્રશ્ન બેનો બીજો નંબર લખો. તાઓએ કાંટવાળા સિક્કાનું શું કર્યું? તાઓએ કાંટવાળા સિક્કાનું શું કર્યું? તો લખો, તાઓએ કાંટવાળો સિક્કો હાથમાં લીધો, જોયો અને ખુશ થઈ થોડી વાર સિક્કાને ઘસ્યો. પણ સિક્કા ઉપરથી છાપ ચોખ્ખી દેખાઈ નહીં. એણે સિક્કો બૂટમાં મૂક્યો. ત્યારબાદ એમ કે સમય મળતો ત્યારે તે એને ઘસતી, સિક્કો ઉછળ્યો થયો, ઉજળો, જમરૂકનો જ છે, ઉજળો થયો. પણ અંદરનો કાટ ગયો નહીં. પણ તેને એ સિક્કો કાળજીથી સાચવી રાખ્યો. તેણે એ સિક્કો કાળજીથી સાચવી રાખ્યો. હવે લખો પ્રશ્ન ત્રણ. તાઓએ, એટલે પ્રશ્ન બેમાં ત્રીજો નંબર મારજો, પ્રશ્ન ત્રણે. તાઓએ ઘરના નોકરોને સી વાત કરતા સાંભળ્યા, પ્રશ્નચિહ્ન. તાઓએ ઘરના નોકરોને સી વાત કરતા સાંભળ્યા. લખો તેનો જવાબ. તાઓએ ઘરના નોકરોને આ વાત કરતા સાંભળ્યા. આપણા શહેરમાં, આપણા શહેરમાં બુદ્ધ ભિક્ષુઓ આવ્યા છે, આપણા શહેરમાં બુદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ, ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે તે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. યાની કે દરેકના ઘરમાંથી જે પણ અમૂલ્ય, આપણે પાઠમાં સમજ્યા હતા કે અમૂલ્ય દાન પણ મેળવે છે, એમ કે આપણે ત્યાં પણ
આપણે ત્યાં પણ એક દિવસ તે જરૂર આવશે, આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું, શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. પ્રશ્ન 4 તેમાં ચોથો નંબર વાંચો. મઠના વડાને મઢના વડાએ શિષ્યોને ભેગા કરીને શું પૂછ્યું? શું પૂછ્યું? પ્રશ્નચિહ્ન તો લખો. જવાબ, મઢના વડાએ શિષ્યોને ભેગા કરીને પૂછ્યું. સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી? અસ્વીકાર તો કર્યો નથી ને? એમ આ ભેટ મેળવવા શું કોઈ સ્થાને ગફલત થઈ છે? પ્રશ્ન કરી રહ્યા છે વડા કે શું તમે ભેટ લીધી તેમાં કોઈ ગફલત થઈ છે ખરી? એમ કે તો જેથી કરીને એમ કે મઢના વડાએ મૂર્તિ બની હતી, નાખુશ મૂર્તિ બની હતી, તેના કારણે આ પ્રશ્નના જવાબનું સમાધાન છે. હવે લખો પ્રશ્ન 5. પ્રશ્ન 5માં લખો, તાઓની માફી માંગતા ભિક્ષુએ શું કહ્યું? તો લખો તેનો જવાબ, તાઓની માફી માંગતા ભિક્ષુએ કહ્યું, બહેન તે દિવસે મેં એક જ માત્ર છે, ડબલ નથી, મને ઉપર એક જ માત્ર છે, બે માત્ર નથી, તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. હવે લખો પ્રશ્ન 3. ખાલી જગ્યા યાની કે કૌંસમાંથી જોઈને જ આપણે ખાલી જગ્યા ભરવાની રહેશે. અલગ પેનનો ઉપયોગ એટલે કરું છું કે તમને સાચા ક્વેશ્ચન અને આન્સરમાં ખ્યાલ આવે, કોઈ તકલીફ ના પડે અને વ્યવસ્થિત તમે લખી શકો. ગુડ, બધાએ ઓલ સ્ટુડન્ટે બધું લખાઈ ગયું હશે અને ઉપર લીટીને ટચ કરીને લખતા હશો. હવે પ્રશ્ન 3.
એમાં પહેલો પર ખાલી જગ્યામાં લોકો પહેલી ખાલી જગ્યા તાવો એક એક કામ એક એક કામ ભારે સ્પેસ છોડો લાઇનિંગ કરીને સ્પેસ છોડવાની જેને કે ખાલી જગ્યા આપણે કહી શકીએ છીએ થી કરતી ખાલી જગ્યાથી કરતી તો જો કૌંસમાં લખ્યું છે ચીવટ અને પ્રેમ તો શું જવાબ આવશે તાવો કામ કેવી રીતે કરતી હતી ભારે ચીવટથી કરતી હતી પ્રેમથી નથી કરતી પ્રેમથી તેના મનમાં લાગણી હતી પણ ચીવટ અને સાવધાનીપૂર્વક કામ કરવું થાય યાની કે ખાલી જગ્યામાં લખો ચીવટ બીજો લખો ભગવાનની ખાલી જગ્યાની વાત બૌદ્ધ ભિક્ષુએ રજૂ કરી કૌંસમાં લખો પ્રતિમા અને પ્રતિભા હવે આપણે જાણીએ છીએ કે ભગવાનની ખાલી જગ્યા વાત થઈ હતી ભિક્ષુને શું કરવાની હતી પ્રતિભા બનાવવાની હતી નહીં પ્રતિમા યાની કે સમાનાર્થીમાં થશે એને મૂર્તિ એટલે ખાલી જગ્યામાં લખો પ્રતિમા ગુડ હવે લખો ત્રીજો પ્રશ્ન યાની કે ત્રીજી ખાલી જગ્યા બધી વસ્તીઓ યાની કે બધી વસ્તુઓ ખાલી જગ્યામાં ભરીને ભિક્ષુએ ભિક્ષુએ વિદાય લીધી તો તેમાં નાખી બધી વસ્તુઓ થેલીમાં બિલકુલ નહીં જોડીમાં એટલે ખાલી જો કૌંસમાં જોડી અને થેલી બંને લખેલું છે સાચો જવાબ આવશે જોડી લખી નાખો હવે લખો ચાર તાવોની ભેટ વળી એવી તો કેવી ખાલી જગ્યા હશે યાની કે નોકરાને થયું હતું ને એવી તો કેવી ભેટ છે કે તાવોની કે તમને સંતોએ બોલાવે એમ કે સ્પેશિયલ એને એમ કે એટલે બધા વિચારે છે તો કૌંસમાં લખ્યું છે મૂલ્યવાન અને મૂલ્યમાન તો જવાબ શું આવશે મૂલ્યવાન હતી ને તેની ભેટ એના લીધે બધાને પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા લખાઈ ગઈ હશે હવે લખશો પ્રશ્ન ચાર જો પ્રશ્ન ચારમાં લખો નીચેના શબ્દોનું સ્ત્રીલિંગ પુરલિંગ તેમજ નપુષ્કલિંગમાં વર્ગીકરણ કરો કૌંસ લખો એના બાળા સ્નેહ વેપારી ભેટ અરીસો આંખ સંપત્તિ મુખ અને ફળીઓ આ બધામાંથી આપણે અલગ અલગ એને પાડવાના છે પુરલિંગ સ્ત્રીલિંગ અને નપુષ્કલિંગ તો પુરલિંગમાં લખો સ્નેહ વેપારી અને અરીસો ગુડ હવે સ્ત્રીલિંગમાં લખો બાળા ભેટ આંખ અને સંપત્તિ હવે લખો નપુષ્કલિંગ મુખ અને ફળીઓ આ ગ્રામર તમને નેક્સ્ટ જ્યારે લેપટોપ લેક્ચર હશે ત્યારે તમને આ ગ્રામર સ્ત્રીલિંગ પુરલિંગ અને નપુષ્કલિંગ વિશેની સમજૂતી હું
સમજાવીશ તમને, એટલે તમને આઈડિયા આવે કે કેવી રીતે આપણે કૌંસમાંથી એને અલગથી શોધીને આપણે આપણી જાતે પણ લખી શકીએ છીએ. કારણ કે મોઢે કરવાની કરતાં આપણે સમજીને લખીએ એ વધારે મચ બેટર રહેશે. એમ કે ઓલ સ્ટુડન્ટને લખાઈ ગયું હશે. હવે લખો પ્રશ્ન 5. સાચી જોડણીમાં ધ્યાન આપ લખો, ધ્યાનથી લખવાનું છે, ધ્યાનમાં રાખો, યાની કે લખો ધ્યાનથી. એમ કે સાચી જોડણી બનાવવાની છે, સાચી જોડણી છે જે એ ધ્યાનથી લખો, એટલે મીન્સ આપણે ચિત્રમાંથી, યાની કે આપણે પાઠના આધારિત આપણે આ વાક્યને લીધા છે. આપણે કે આપણે પહેલાં જે રીતે લખતા હતા એ રીતે નથી લખવાના, કે જોડણી સુધારણી રસોઈ દીર્ઘની ભૂલોવાળું, ખાલી જોડણી આપણે આ ધ્યાનમાં રાખવાની જે છે આ પાઠમાં આપણને મૂલ્યવાન ભેટમાં આપેલી હતી. તો તેનું લખો, સ્ત્રી ચોખ્ખું બુદ્ધ પ્રતિમા સિક્કો અને સંપત્તિ. વેરી ગુડ, ઓલ સ્ટુડન્ટને લખાઈ ગયું હશે. હવે લખો પ્રશ્ન 6. શબ્દકોષના ક્રમમાં ગોઠવો, શબ્દકોષ ક્રમમાં ગોઠવો. તો જો એના સવાલ મેં લખ્યો છે ભાત ભેટ ભગવાન ભિક્ષુ અને ભઠ્ઠી, બધામાં તમે જો ભ ભ ભ ભ છે ભમેડાનો, પણ બધામાં બારાક્ષરી છે, જો ભ ભા ભે ભી ભી એ રીતે આપણે આને બારાક્ષરીના આધારે મૂકવાનું રહેશે. તો પહેલો શું બનશે, ભગવાન. વેરી ગુડ, બે ભ છે પણ ગ અને પછી ઠ છે, એટલે પહેલાં ગ આવશે ભગવાનમાં અને પછી ભઠ્ઠી આવશે. પછી લખો ભાત, પછી લખો ભિક્ષુ અને પછી લખો ભેટ. વેરી ગુડ, ઓલ સ્ટુડન્ટને આ પ્રશ્ન 6 સુધી લખાઈ ગયું હશે. આજે આપણે ગુજરાતીમાં પાઠ માત્ર પાઠ પૂરો થયો અહીંયા, અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વ્યાકરણનું શીખીશું. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર.